બ્રેકબાદ ફરીથી આપનું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે. જી હા, માદરે વતનની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચ્યા. સુરત એરપોર્ટ પર તેમના પ્લેનનું આગમન થઈ ચૂક્યું છે. તેમના ભવ્ય સ્વાગત માટેની પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે જ્યારે સુરતના ડાયમંડ બુર્સનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે, તેની સાથે ગુજરાતને એક મોટી ભેટ મળવા જઈ રહી છે. સુરત પહોંચ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પહેલેથી જ ત્યાં પહોંચી ગયા હતા અને પ્રોટોકોલ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત ત્યાં કરવામાં આવી રહ્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જ્યારે ગુજરાતને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે, સુરતના ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન લોકાર્પણ તેમના હસ્તે થનાર છે. તેઓ ત્યાં પહોંચે તે પહેલા ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સતત સવારથી એ તમામ દ્રશ્યો, તમામ રંગો આપના સુધી ઝી 24 કલાક પહોંચાડી રહ્યું છે. કેવી રીતે આજે સુરતને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવી છે અને તેની સાથે સાથે રોડ શોનો 5 કિલોમીટરનો જે રૂટ છે તે રૂટ પર સવારથી મોટી સંખ્યામાં તમામ સમર્થકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને આવકારવા માટે ઉમટી પડ્યા છે. તેમની એક ઝલક મેળવવા માટે આતુરા તમામ લોકો. વધુ માહિતી સાથે સંવાદદાતા ધવલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સુરત એરપોર્ટ પર તે ઉપસ્થિત છે. ધવલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે, કેવી રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું, કોણ કોણ ઉપસ્થિત? જી નિધિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ જે બન્યું છે ત્યાં આગળ એમનું પ્લેન લેન્ડ થઈ ચૂક્યું છે અને પ્રધાનમંત્રી પહોંચ્યા છે. અહીં જે વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશ અધ્યક્ષ ભાજપના સી આર પાટીલ સહિત કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાતના જે પ્રતિષ્ઠિત અને જે હીરાભૂત સાથેના જે કે ડાયમંડ ઉદ્યોગ સાથેના જે પ્રતિષ્ઠિત નાગરિકો છે એઓ પણ પહોંચ્યા છે. તમામ લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે. સાથે પ્રધાનમંત્રી જે એરપોર્ટનું 353 કરોડ રૂપિયાના ખર્ચે નવું ટર્મિનલ બન્યું છે એનું લોકાર્પણ કરશે અને સાથે જ ત્યારબાદ પ્રધાનમંત્રી જે છે એ એરપોર્ટથી રોડ શો કરતા ડાયમંડ બોર્ડ સુધી જવા નીકળશે. જી જી બિલકુલ. એટલે રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે પૂરો રૂટ કેટલો લાંબો રહેશે અને કેવા ત્યાંની તૈયારીઓ તેમજ સુરક્ષા બંદોબસ્ત કેવો ત્યાં જોવા મળી રહ્યો છે? ધવલ જી, અહીં જે સુરક્ષાની વાત કરીએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસપીથી જેવા એસપી કક્ષાના જે અધિકારીઓ છે, સાથે જ હોમગાર્ડ અને ટીઆરબી જવાનોનો પણ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સમગ્ર રોડ જે છે 212 કિલોમીટરનો આ એટલો લાંબો રોડ શો થશે અને 6 પોઈન્ટ ઉપર જે છે એ પ્રધાનમંત્રીને આવકારવામાં આવશે, પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવશે અને પ્રધાનમંત્રીની જે ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં સુરતવાસીઓ અહીં જોડાઈ ચૂક્યા છે અને પ્રધાનમંત્રીને આવકારવા માટે 2 થી 3 કલાકથી જે લોકોનું જે ભીડ છે એ ઘટી નથી રહી, વધી જ રહી છે અને લોકોમાં એક અનેરો ઉત્સાહ છે. કારણ કે આજે નવું સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ડાયમંડ બુર્સ મળી રહ્યું છે. જી બિલકુલ. થી ધવલ, પૂરી માહિતી માટે આભાર. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સુરત